મોરબીની નવ્યુ વિદ્યાલયે પણ આ વર્ષે પણ ધોરણ 12ની સાયન્સની પરીક્ષામાં મેદાન માર્યું છે. શહેરની નામાંકિત ગણાતી નવી વિદ્યાલયમાં અભ્યાસ કરતો અને રાજનગર 85 રોડ પર રહેતા સામાન્ય પરિવારના અઘેરા હિતેન અલ્પેશભાઈ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં 650માંથી 557 માર્ક સાથે 91.84% અને 99.98 પીઆર સાથે એ ગ્રેડ મેળવ્યો છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. એકાબેન, તમારા છોકરાની કેવન ગ્રેડ આવેલો છે, કેવી તૈયારી હતી, તમારા પરિવારનો શું સપોર્ટ હતો? મારા પરિવારનો પૂરો સપોર્ટ હતો અને અમને બહુ ખુશી છે કે અમારો બાળક પહેલો નંબર લીધો. બહુ આનંદ થયો. અને હવે એને આગળ અભ્યાસ માટે તમારી શું, તમારા શું સ્વપ્ન છે અને એના માટે તમારી શું મહેનત છે? અમારો પૂરો સપોર્ટ છે, એને ડૉક્ટર બનવાનું છે. અને એની તૈયારી સારી થાય એ માટે તમે કેવા કેવા પ્રયત્ન કર્યા છે? બધાએ પૂરો સપોર્ટ આપ્યો, પૂરા પરિવારે, એના પપ્પાએ પહેલાં, અમે સ્કૂલવાળાનો, બધાનો પૂરો કર્યો. અને જગ્યાનો પણ અભાવ વાંચવા માટે, તો એના માટે શું કર્યું હતું? વાંચવા માટે જગ્યાનો અભાવ, એમના માટે રૂમ રાખી છે વાંચવા માટે. બાર સાયન્સમાં તમે કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને શું ગ્રેડ છે અને કેવી તૈયારી હતી? 650માંથી ટોટલ 597 માર્ક છે અને ગુજરાતમાં બીજો નંબર છે 99.98 પીઆર સાથે અને મોરબી જિલ્લામાં પ્રથમ નંબર છે. અમારે તૈયારી કેવી કરેલી છે અને પરિવારનો શું સંઘર્ષ છે? તૈયારી તો મેં ખૂબ કરેલી છે. એટલે જ્યારે આપણે ભણવાનું હોય ત્યારે માત્ર ભણવા ઉપર જ ફોકસ રાખેલું છે. કાંઈ તહેવાર નથી આવ્યા કે નથી કાંઈ રજા, અને સતત મહેનત કરેલી છે. પરિવાર દ્વારા ઘણો બધો સપોર્ટ રહ્યો છે, ઘણો સંઘર્ષ કરેલો છે. એવી પરિસ્થિતિ અમારી નહોતી કે ઘરમાં અલગથી વાંચવા માટે રૂમ મળી શકે કે પર્સનલ સ્પેસ મળી શકે વાંચવા માટે. એટલે પપ્પાએ છેલ્લા 2 મહિનામાં વાંચવા માટે અલગથી રૂમ રાખી દીધી હતી રેન્ટ પર, એટલે જેથી વાંચી શકું અને ફોકસ કરી શકું. અને હંમેશા શાળામાંથી સપોર્ટ મળેલો છે. કાંજિયા સરનો, પરેશ સરનો હંમેશા સપોર્ટ રહેલો છે. ક્યારે આમ ફોર્સ નથી કર્યું કે આપણે ફરજિયાત માર્ક લાવવાના છે. ભણાવવા માટે વધારે સર ફોકસ કરતા, અને કંઈક એવું લાગે માનસિક રીતે કે આપણે હારી ગયેલા હોય એવું તો મોટિવેશનલ ટ્રેનરને પણ બોલાવી એવી રીતે કરેલું છે. આગળ શું તમારું કેરિયરમાં શીખવાની ઈચ્છા? હવે ઈચ્છામાં નીટ પર ફોકસ કરવાની છે. હવે નીટ પછી મેડિકલ જગતમાં આગળ કારકિર્દી બનાવવાની ઈચ્છા છે. સફળતા માટે તો કોને શ્રેય આપવાનો? આ માટેનો શ્રેય હું મારા પરિવારજનોને, મારા શિક્ષક મિત્રોને બધાને, અને મારી મહેનતને હું ફળ આપવા માગું છું. ઓકે.